ગુજરાતમાં વરસાદની અસર પર કેન્દ્રની સીધી નજર. પીએમ મોદી અને અમિત શાહ રાજ્ય સરકારના સતત સંપર્કમાં છે. પીએમ કાર્યાલયથી ગુજરાતનું સીધું મોનિટરિંગ થઈ રહ્યું છે. નવસારી ખાતે કેન્દ્ર સરકારે વધુ 2 એનડીઆરએફની ટીમ મોકલાવી. રાજ્યમાં એનડીઆરએફની 19 ટીમ અને એસડીઆરએફની 22 ટીમ રેસ્ક્યુ માટે કાર્યરત. મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે ઉચ્ચ અધિકારીઓ સ્ટેટ કંટ્રોલ રૂમમાં. જરૂર જણાય ત્યાં પોલીસને સ્ટેન્ડ બાય રહેવા અમિત શાહે સૂચન કર્યું. સરકાર અને સંગઠનને સતત રેસ્ક્યુ સહિતની કામગીરીમાં ધ્યાન આપવા કેન્દ્રએ સૂચિત કર્યા છે. ગુજરાતની સ્થિતિ પર પીએમ મોદીએ મુખ્યપ્રધાન સાથે વાત કરી. માનવ ક્ષતિને કારણે કોઈ ઇજાની ન સર્જાય તે માટે પીએમએ ધ્યાન રાખવા માટે કહ્યું છે. ભૂપેન્દ્ર પટેલ રાજ્યના વરસાદી વિસ્તારોની સ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ખાસ તો નવસારી જિલ્લામાં ઊભી થયેલી વિકટ સ્થિતિનો ક્યાસ મેળવવા મુખ્ય પ્રધાન ગુરુવારે રાત્રે સ્ટેટ કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા. સંવાદદાતા કિંજલ મિશ્રા ફોન લાઇન પર. કિંજલ, સતત મોનિટરિંગ થઈ રહ્યું છે અને કેન્દ્રથી શું સૂચન? જી કિંજલ. જી જગદીશ, જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, એક તરફ મુખ્યપ્રધાન પણ સ્ટેટ કંટ્રોલ મોનિટરિંગ રૂમમાં પહોંચ્યા છે અને જે રીતે નવસારી સહિતની જગ્યાઓ પર વરસાદ છે તેનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. રેસ્ક્યુની કામગીરી એનડીઆરએફ એસડીઆરએફની ટીમ સહિતની જે તમામ કામગીરી છે તેનું જાતે નિરીક્ષણ કરી રહ્યા છે. તેમણે નવસારી અને વલસાડના કલેક્ટર સાથે પણ વાત કરી હતી. તો આ બીજી બાજુ જોવા મળી રહ્યું છે કે ખુદ વડાપ્રધાન અને અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી, તે પણ સીધી નજર ગુજરાતમાં વર્તમાનમાં થયેલી પરિસ્થિતિ ઉપર રાખી રહ્યા છે. સી આર પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે, તેમણે પણ ટ્વીટ કરીને આ માહિતી આપી છે કે કઈ રીતે વહેલી સવારથી પીએમઓ કાર્યાલય તરફથી ગુજરાતની જે પરિસ્થિતિ છે તેને લઈને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેની સાથે જ અમિત શાહ દ્વારા પણ સતત જે પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં સર્જાઈ છે ત્યાં કેવા પ્રકારની કામગીરી થઈ શકે છે, જરૂર પડે તો એનડીઆરએફની જે ટીમ છે તેને પણ અપલિફ્ટ કરાવવાની વાત કરવામાં આવી છે. એરફોર્સ અમિત, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતની જે પણ પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે એરફોર્સના ચોપરની પણ વ્યવસ્થા કરી છે અને જરૂર જણાય તો અડધી રાત્રે ફોન કરવાની પણ વાત કરી છે. તો બીજી તરફ વડાપ્રધાન દ્વારા પણ દિવસ દરમિયાન પરિસ્થિતિનું સતત નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે અને રાહત અને બચાવની કામગીરી તાત્કાલિક ધોરણ શરૂ કરવામાં આવે અને જ્યાં પણ રાહત અને બચાવની કામગીરીની જરૂર હોય તો તરત એક્શન લેવામાં આવે, આ પ્રકારની પણ વાત કરવામાં આવી છે. જે કે સ્વાભાવિક છે કે વડાપ્રધાન અને અમિત શાહનું હોમ ટાઉન ગુજરાત છે અને ગુજરાત સિવાયના પણ જ્યારે અન્ય રાજ્યોમાં આફત આવતી હોય છે તરત જ કેન્દ્ર સરકાર તરફથી એક્શન લેવામાં આવતું હોય છે, પરંતુ હોમ ટાઉન છે એટલે સ્વાભાવિક રીતે એક પ્રકારથી ચિંતા પણ જોવા મળી રહી છે અને જે રીતે સતત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંપર્ક માટે સંગઠનને પણ કહી શકાય કે સૂચનાઓ આપવામાં આવી છે લોકોની વચ્ચે રહેવાની, કહી શકાય કે ગુજરાતમાં વરસાદના કારણે કોઈ આફત ન સર્જાય, માત્ર વરસાદથી જે કહી શકાય કે ફાયદો થાય, કોઈ નુકસાન ન થાય તે માટેના જે પ્રયાસ છે તે હાલમાં સરકાર કરી રહી છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સંગઠન દ્વારા એક તાલમેલથી હાલમાં કામગીરી કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. બિલકુલ કિંજલ, આભાર તમામ માહિતી માટે.